પોરબંદરમાં અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પોરબંદર ઝોનની લેડીઝ વિંગ દ્વારા જ્ઞાતિના બહેનો અને બાળકોને ગમત સાથે જ્ઞાન મળે તે માટે પોરબંદરના અલગ અલગ સંસ્થાઓની મુલાકાત સાથે પિકનિકનો નોખો અનોખો અવનવો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બહેનો અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પોરબંદર ઝોન લેડીઝ વિંગ દ્વારા છેલ્લા 7 વર્ષથી લોહાણા જ્ઞાતિના બહેનો અને બાળકો માટે બૌદ્ધિક, વૈજ્ઞાનિક, સામાજિક, શૈક્ષણિક દ્રષ્ટિએ ઉપયોગી અવનવા પ્રોજેક્ટ યોજાતા રહે છે, ત્યારે તાજેતરમાં પણ એક આવા જ નોખા અનોખા ગમત સાથે જ્ઞાનના પ્રોજેક્ટ વિવિધ સંસ્થાઓની મુલાકાત સાથે પિકનિકનો માહોલ, જેમાં ખરેખર તો જીવનના વિવિધ કપરા સંજોગો, કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ વખતે તેનો કઈ રીતે સામનો કરવો એ બધી બાબતે પ્રશ્નોત્તરી દ્વારા લાઈવ અને હળવા વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ 70 બહેનો અને બાળકો પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રેનિંગ સેન્ટર પર પહોંચ્યા હતા, જ્યાં ટ્રાફિક PSI કિશોરભાઈ બી ચૌહાણ અને સ્ટાફે 1 કલાક સુધી ટ્રાફિક માટેના કયા કયા નિયમોનું પાલન કરવું જરૂર છે, શું શું તકેદારી રાખવી જરૂરી છે વગેરે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અલગ અલગ અકસ્માતોના નિર્દેશન કરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સાયબર ક્રાઇમના PI NN તલાવ્યા તથા સુમન બાકે જાડેજાના માર્ગદર્શન મુજબ આશીષભાઈ ચૌહાણ દ્વારા આજકાલ આપણા સમાજમાં અસંખ્ય લોકો એક યા બીજા કારણોસર સાયબર ક્રાઇમનો શિકાર બની રહ્યા છે અને તેમાં લોકો ક્યાં ક્યાં ક્રાઇમના કઈ કઈ રીતે ભોગ બને છે અને તેવું ન બને તે માટે કઈ કઈ બાબતે જાગૃતતા દાખવવી જોઈએ તે અંગે દાખલા દ્રષ્ટાંત સાથે સમજાવ્યું હતું. ત્યારબાદ સૌએ રેડક્રોસ ઓફિસની મુલાકાત લીધી હતી, જેમાં ચેરમેન લાખણસિંહભાઈ ગોરણીયાએ સૌના શાબ્દિક સ્વાગત કર્યા બાદ તેઓને તથા CG જોશીએ સંસ્થાની સ્થાપના અને પ્રવૃત્તિ અંગે માહિતગાર કર્યા હતા અને તેમના વોલેન્ટિયર્સ દ્વારા CPR ટ્રેનિંગ, પ્રાથમિક સારવાર તાલીમ વગેરે સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ બાબતે લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા ખૂબ જ જરૂરી માહિતી આપી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની મુલાકાત લીધી હતી, જેની વ્યવસ્થા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેને કરી આપી હતી અને સૌનું સ્વાગત કર્યું હતું. ફાયર બ્રિગેડના આનંદભાઈ કુંડલિયાએ તથા તેમના સ્ટાફ દ્વારા પાવડર, CO2, પાણી વગેરેના લાઈવ ડેમોન્સ્ટ્રેશન તેમજ સેકન્ડ ફ્લોર પર આગ લાગી હોય ત્યારે કઈ રીતે માનવ જીવનને બચાવો કરી શકાય તે બાબતે પણ લાઈવ નિદર્શન આપ્યું, એ પણ ખૂબ જ રસપ્રદ બની રહ્યું હતું. સંસ્થાના દુર્ગાબેન લાદીવાળાએ જણાવ્યું હતું કે આ બધા સંસ્થાઓની મુલાકાત લેવાનો મુખ્ય હેતુ આપણા સમગ્ર સમાજ સુધી એક મેસેજ પહોંચાડવાનો હતો કે કોઈ પણ કપરા સંજોગોમાં હિંમત રાખીને સ્વ બચાવ, સ્વરક્ષણ કેમ કરવું તેમજ સમાજના અન્ય લોકોને પણ માર્ગદર્શન કઈ રીતે કરવા, મદદરૂપ થઈને આપણા મૂળભૂત માનવતાના બીજ ભાવિ પેઢીમાં રોપવા. ત્યારબાદ સાંજે ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે સૌ પહોંચ્યા હતા, જ્યાં વિવિધ ગેમ્સનો આનંદ માણવા સાથે સમયે યોજાતા હાર્દિકભાઈ મદલાણીના સૂરે અને તાલે સવે ગરબા પણ ઝૂમ્યા હતા. આ પ્રોજેક્ટમાં શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના પત દર્શન પદુભાઈ રાયચુરાએ આ પ્રોજેક્ટમાં આર્થિક સહયોગ આપ્યો હતો. વિવિધ સંસ્થાઓની મુલાકાતમાં સુગમતા રહે તેમજ સુરુચિ રીતે વ્યવસ્થા જળવાય તે માટે સ્વામિનારાયણ ગુરુકુળના ભાનુપ્રકાશ સ્વામી તથા ટ્રસ્ટીઓ દ્વારા 2 બસની સેવા પણ આપવામાં આવી હતી. બિપિનભાઈ કોટેચા, ગંગાબેન રસોયા પરિવાર, જીજ્ઞાબેન બી તન્ના વગેરેનો સહયોગ પણ પ્રાપ્ત થયો હતો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ભાવિકાબેન જી રાડિયા, જીજ્ઞાબેન જી તન્ના, દર્શનાબેન ડી મોનાણી, ચાંદનીબેન જી રાયઠઠા, વંદનાબેન બી રૂપારેલ, દુર્ગાબેન કેલા દિવાળા વગેરેએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ. શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પોરબંદર ઝોન લેડીઝ વિંગ, હું ઝોન પ્રમુખ અને મારી સાથે છે શહેર પ્રમુખ, હું દુર્ગાબેન આદલા દિવાલા. અમે આજે એક અવેરનેસ પ્રોગ્રામનો આયોજન કરેલ છે, સાથે સાથે અમે નામ આપ્યું છે પિકનિક. એટલે શું કે બહેનો અને બાળકો, લોહાણા જ્ઞાતિના બહેનો અને બાળકો, એનામાં દરેક ક્ષેત્રની અવેરનેસ આવે એનો હેતુ છે. સૌ પ્રથમ અમે અહીંયા આવ્યા છીએ ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને એ લોકોએ ખૂબ જ સરસ માહિતી આપી છે, અવેરનેસ માટેની જાગૃતિ કઈ કઈ બાબતે રાખવી જોઈએ એ બાબતે. એ રીતે સાયબર ક્રાઇમ, તો અત્યારે સાયબર ક્રાઇમના પ્રશ્નને કારણે લોકો ખૂબ જ તકલીફમાં મુકાતા હોય છે, તો આ માત્ર બહેનો અને બાળકો નહીં પણ આ જે અત્યારની અવેરનેસ છે એ આખા સમગ્ર સમાજ સુધી પહોંચે એ અમારો હેતુ છે. સાથે સાથે આ પછી અમે લોકો મુલાકાત લઈએ છીએ રેડક્રોસ. રેડક્રોસમાં બી
આપણે ડિઝાસ્ટર, કોઈ બી તકલીફ, કુદરતી આપત્તિ આવે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઈ રીતે, અને બ્લડની આપણા જીવનમાં બ્લડની શું મહત્વ છે, થેલેસેમિયા અને બીજા ઘણા બધા બ્લડને રિલેટેડ રેડક્રોસના ક્ષેત્રમાં આવતા જે બી બાબતો છે એની બી અવેરનેસનો પ્રોગ્રામ છે. સાથે સાથે ફાયર બ્રિગેડ, તો ફાયર બ્રિગેડમાં બી કોઈ પણ જગ્યાએ કોઈ આકસ્મિક સંજોગોને કારણે આગ લાગી ગઈ તો એ સંજોગોમાં અથવા આગ ન લાગે એના માટે શું આપણે અવેરનેસ રાખવી, એ પ્રોગ્રામ રાખ્યો છે. તો આજનો આખો દિવસ અમારો ખરેખર તો અવેરનેસના પ્રોગ્રામ માટેનો છે. મારી સાથે વંદનાબેન રૂપારેલ, અમારી ટીમ છે, અમારા બહેનો અને બાળકો બધા છે કે જે ખરેખર દરેકે દરેક આવા કાર્યક્રમ કે જે હંમેશા અમારો એક ક્ષેત્ર છે, એક કાર્યક્ષેત્રમાં એમાં બૌદ્ધિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને સામાજિક એ ક્ષેત્રના જ કાર્યક્રમો કરવાના, તો એ કાર્યક્રમો કરી રહ્યા છીએ. અને તે આજે છે અહીંયાથી બધા એનજીઓ એટલે કે સંસ્થાનોએ જે સહકાર આપ્યો છે એ માટે અમે એમના પણ ઋણ સ્વીકાર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હવે આપણે ઈચ્છીએ કે સાયબર ક્રાઇમ ના ભોગ આપણે ક્યારે ના બની, પણ જો ઇન કેસ બનવાનું થયું અથવા તો કોઈ પણ આપણાથી ભૂલ થાય ને સાયબર ક્રાઇમમાં ફસાણ અથવા તો બ્લેકમેલિંગ કંઈ ચાલુ થયું, તો તમે એક નંબર ખાસ યાદ રાખજો, 1930 1930. આ ટોલ ફ્રી નંબર છે ને 24/7 ચાલુ જ હોય છે. આ નંબર ઉપર તમે કોલ કરશો એટલે તમને તાત્કાલિક એનું રિઝોલ્યુશન મળશે, સોલ્યુશન મળશે. એટલે આ ખાસ યાદ રાખજો નંબર. થેન્ક યુ.